नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपणे आमनोनना प्रकरणनी शुरुआत करी छे, जेमां आपणे पहला तो एनो नमूनो अने त्यारबाद स्वाध्यायना दाखलाओनो अभ्यास शुरू करेलो छे। आजे विद्यार्थी मित्रों, आपणे मिलकतना व्यवहार અને ખર્ચના વ્યવહારની કેવી રીતે આમનોન થાય એ ભણવાનું છે। તો આજના લેક્ચરની અંદર સ્વાધ્યાયનો 10મો દાખલો એટલે કે મિલકતને લગતા વ્યવહારો અને 11મો દાખલો ઉપજ ખર્ચને લગતા વ્યવહારો એની આજે આપણે ચર્ચા કરવાની છે। અગાઉ આપણે મૂડી અને ઉપાડના વ્યવહારો, લોન અને વ્યાજના વ્યવહારો, ત્યારબાદ બેંકને લગતા વ્યવહારો ભણી ગયા। આજે નાના નાના બે દાખલાઓનો અભ્યાસ કરી અને મિલકતોના વ્યવહારની અને વિદ્યાર્થી મિત્રો ઉપજ ખર્ચના વ્યવહારોની આમનોન કરીએ। આજે દાખલાઓ નાના છે પણ એમાં આપણને શીખવા ઘણું નવું મળશે। સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10મો દાખલો એટલે કે મિલકતના વ્યવહારોનો દાખલો ગણવાનો છે, બરાબર। મિલકતોના વ્યવહારનો દાખલો ગણતા પહેલા આપણે એક બાબત સમજવી પડે અને પછી નોંધ તરીકે લખવી પડે, ત્યારબાદ આપણે દાખલો શરૂ કરીએ। મિત્રો, જ્યારે મિલકત ખરીદવામાં આવે ત્યારે મિલકતની ખરીદી વખતે અમુક ખર્ચાઓ થાય, જેમ કે તમને ખ્યાલ હશે તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈ પણ વાહન લ્યો, બાઇક લ્યો, કાર લ્યો, તો તમારે એનું આરટીઓમાં પાસિંગ કરાવવું પડે, આરટીઓનો ટેક્સ ભરવો પડે અને એનો વીમો ઇન્સ્યોરન્સ લેવો પડે, એ કમ્પલસરી છે। તો તમે જુઓ, તમે વાહન નામની મિલકત ખરીદો, વાહનો ખરીદો, તો તમારે આરટીઓનો ટેક્સ, વીમો, પાસિંગનો જે કાંઈ ચાર્જ હોય એ તમારે ભરવો પડે। પણ તમે જુઓ, ઈ ખર્ચ આપણે છે ને મિલકતમાં જ ઉમેરી દેશો। દાખલા તરીકે તમે બાઇક લીધું 80,000 રૂપિયાનું, બરાબર, તો એમાં આરટીઓનો ટેક્સ, વીમો, પાસિંગ એ બધાના થઈને માનો ને કે તમારે 6,000 રૂપિયા થયા। તમને બાઇક કમ્પ્લીટ થયું તમારે 86,000માં, તો તમને બાઇક લ્યો, તમને કોઈ તમારો મિત્ર એમ પૂછે કે ભાઈ કે આ કેટલામાં બાઇક લીધું, તો તમે એને એમ કહેશો 86,000માં। કારણ કે એવો નિયમ છે કે મિલકત ખરીદો ને મિલકત ત્યારે જે ખર્ચ થાય એને લાવવાનો, ગોઠવવાનો, મંજૂરીનો જે કઈ ખર્ચો હોય એ મિલકતમાં ઉમેરાઈ જાય। તો તમને કોઈ પણ પૂછશે ને એટલે તમે એને એમ જ કહેશો 86,000નું બાઇક આવ્યું। અને હવે તો જુઓ, પહેલા તો કેવું હતું કે તમારે બાઇકની કિંમત શોરૂમે ચૂકવવાની, વીમો, ટેક્સ એ બધું પાછું આરટીઓ ઓફિસે જઈને ચૂકવવાનું। હવે એવી વ્યવસ્થા કરી નાખી છે કે બધો ખર્ચો શોરૂમે જ લઈ લેવામાં આવે, એટલે સીધા માનો કે બાઇક આરટીઓનો ટેક્સ, વીમો એ સહિત 86,000 રૂપિયા થતા હોય ને, તો શોરૂમે જ તમારી પાસેથી 86,000 રૂપિયા લઈ લે। હવે બીજું ઉદાહરણ આપો, તમે જમીન મકાનની ખરીદી કરો, તો વિદ્યાર્થી મિત્રો તમે એવું સાંભળ્યું હશે કે દસ્તાવેજ કરાવવો પડે તો જ આપણા માલિકીનો થાય, દસ્તાવેજનો ખર્ચ ઘણો બધો હોય। પણ તમે માનો કે 35 લાખ રૂપિયાનું મકાન લીધું, પછી તમે એનો 1.5 લાખ રૂપિયા કે વધુ ખર્ચો કરી અને એનો દસ્તાવેજ કરાવો, દસ્તાવેજ કરાવો ને ત્યારે તે ઈ તમારા નામની મિલકત ગણાય। તો હવે તમે જોજો, હંમેશા જમીન મકાનની કિંમત છે ને દસ્તાવેજના ખર્ચ સહિત જ બોલાય। એક ઉદાહરણ તરીકે તમે જમીન મકાન
एक तैयार मकान लीधु 35 लाख रूपियानी किंमत थई 2 लाख रूपिया दस्तावेज ने स्टेम्प ड्यूटी एवो बधो खर्चो थयो। तो तमने कोई पूछशे तमारा रिलेटिव तमारा फ्रेंड के भाई आ मकान ते केटलामां लीधु, तो तमे एने एम कहेशो 37 लाखमां, कारण के ई खर्च एमां उमेरीने एटले वास्तविकतामां જેમ ખર્ચ ઉમેરીને જ બોલવામાં આવે છે એમ વિદ્યાર્થી મિત્રો આપણે નામાના ચોપડે એ જ રીતે કરવાનું છે। તમને હજી એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે એસી લઈએ ને તો એને લાવીને પછી ફિટ કરાવવું પડે, તો એનો ફિટિંગ ચાર્જ 1000 થી 1500 રૂપિયાનો હોય છે। દાખલા તરીકે 33000 નું એસી આવે અને 2000 એનો ફિટિંગ ચાર્જ થાય, તો તમને કોક પૂછશે ભાઈ આ એસી તારે કેટલામાં થયું, તો તમે એને કહેશો 35000 માં, કારણ કે એસી તમે લાવો પછી તમે એને ફિટ ન કરાવો તો એ કઈ તમને કામ આપવાનું નથી, બરાબર। એટલે અહીંયા હું ઉદાહરણો પૂરા કરું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। જો આ નિયમ છે ને આ એવો નિયમ છે જે પાળે છે બધા, ખબર બધા નથી, આ ઓલા ઉખાણા જેવું છે કે આ નિયમમાં કેવું છે કે આપણે નિયમનું પાલન કરીએ છીએ પણ આપણને એનો ખ્યાલ નથી। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, જેને કોઈને કારખાનું કે આ તે હશે તો એને થોડો ઘણો ખ્યાલ હશે, તમે મોટી હેવી મશીનરી લાવો ને તો એ મશીનરી તો ક્રેઇન થી ને એમથી ઊંચકવી પડે, મૂકવી પડે, ફિટ કરાવવી પડે, એની ઘણી બધા ખર્ચો થાય, તો એ બધું મિલકતમાં જ ઉમેરાય છે। એટલે મેં તમને કીધું ને એની જેમ કે આ એવો નિયમ છે કે પાળે છે બધાય, શિક્ષિત અશિક્ષિત બધાય, તે જે એકાઉન્ટ નથી ભણ્યા ને એ આ નિયમ પાળે છે પણ એને ખબર નથી કે આપણે આ રીતે કરીએ છીએ, બરાબર। એટલે હજી એકવાર ફરી વાર હું છેલ્લી વાર, કેમ કે દાખલા કરતા આ બાબત વધારે મહત્વની છે, દાખલામાં એ જ ભણવાનું છે, બાકી આજના દાખલામાં ક્યાંય બહુ આમ નવું કે અઘરું નથી। પણ દાખલા તરીકે ભાઈ મેં તમને કીધું ને એની જેમ તમે શોરૂમમાંથી ગાડી છોડાવી, હવે જો બધો ખર્ચો ત્યાં જ લઈ લેવામાં આવે છે એવો નિયમ જ થઈ ગયો, બરાબર, કે એ બધા પૈસા ન્યાથી ન્યાથી સીધા તમારી ફાઇલ તૈયાર થઈને આરટીઓ માં વહી જાય, તમારે ખાલી જે તારીખ આપે એ તારીખે ત્યાં વેરીફાઈ કરાવવા માટે જવાનું હોય। તો હવે દાખલા તરીકે ભાઈ તમે 90000 નું બાઇક લીધું, તમે શોરૂમે ટોટલ 90000 ચૂક્યો, તમને કોક એમ પૂછશે કે ભાઈ બાઇક કેટલાનું લીધું, તમે કહેશો 90000 ન્યા, નહીતર તમને બિલ આપ્યું હોય ને એ બિલ દાખલા તરીકે 82-83 હજાર નું જ હોય, પછી એમાં તમે અમુક એસેસરીઝ નખાવી હોય, પછી આરટીઓ નો ટેક્સ ભર્યો હોય, ઇન્સ્યોરન્સ લીધો હોય, હેલ્મેટ નો હોય તો લીધું હોય, એ બધા વગર પાસિંગ નથી થતું, બરાબર। તો કહેવાનો મતલબ એમ છે કે તમે જુઓ કદાચ આ અનુભવ ઘણા થઈ ગયો હશે કે ભાઈ બાઇક કેટલામાં છોડાવી, શોરૂમેથી કેટલામાં છોડાવી, તો તમે સીધા એમ કહેશો 90000 માં, તમે આવડો આ નિયમ પાળી નાખ્યો કે ભાઈ જે ખર્ચ થાય મિલકતમાં ઉમેરાય જાય। તો આવો જ એક દાખલો ભણીએ, એ પહેલા લખી લઈએ, લખો નોંધ એમ કરીને, મિલકતની ખરીદી કરતી વખતે, મિલકતની ખરીદી કરતી વખતે જે ખર્ચ થાય તે મિલકતમાં ઉમેરી ખર્ચ સહિતની મિલકતની કિંમત, ખર્ચ સહિતની મિલકતની કિંમત મિલકત તરીકે હિસાબી ચોપડામાં નોંધવામાં આવશે,
મિલકત તરીકે જ લખાય એવો ખર્ચ એમાં ચોપડે અલગ નહીં બતાડવાનો, એ મિલકત જ ગણાશે. બરાબર. જમીન 35 લાખ ની થઈ હોય, 2 લાખ રૂપિયા દસ્તાવેજ ના થયા હોય તો ચોપડે જમીન ખાતે ઉધાર અથવા જમા 37 લાખ જ લખાશે. ન્યાયમ ન લખાય હિસાબી ચોપડામાં જમીન 35 લાખ, દસ્તાવેજ 2 લાખ નહીં. ત્યાં જમીન ખાતે ઉધાર 37 લાખ જ થાય. રેડી? ચાલો આવો એક દાખલો ગણીએ. હવે 10માં દાખલા માટે હેડિંગ લખો લક્ષ્મણ ચંડેરાની આમ નોન. લક્ષ્મણ ચંડેરાની આમ નોન. વિદ્યાર્થી મિત્રો, હવે તમને થોડો ઘણો ખ્યાલ એવો હશે કે કેટલા વ્યવહાર હોય તો કેટલી જગ્યા જોવે. 1-2 પેજ તમારે જે જરૂર હોય એ મુજબ અહીંયા વિડીયો અટકાવી અને આમ નોન નું ફોર્મેટ તૈયાર કરી નાખો. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. પછી વિડીયો તમે આગળ પ્લે કરી અને આગળના જવાબો લખતા જજો. ચાલો મિત્રો સોલ્યુશન શરૂ કરીએ. જો તારીખ નથી આપી, ક્રમ આપ્યો છે એટલે આપણે 1-2-3 ક્રમમાં લખશું. બરાબર. પહેલું, 20,000 નું યંત્ર ચેક થી ખરીદ્યું, જેને લાવવા યંત્ર ગોઠવણીનો ખર્ચ 500 રૂપિયા રોકડા ચૂકવા. યંત્ર ખરીદ્યું, યંત્ર એટલે મિલકત, તો 20,000 નું યંત્ર હવે લાવીને ગોઠવો પછી જે ઉપયોગમાં આવે તો 500 રૂપિયા એને ગોઠવવાનો ખર્ચ થયો. તો યંત્ર 20,000 વત્તા ખર્ચો 500, અહીંયા યંત્રની કિંમત 20,500 ની ગણાશે. યંત્ર એટલે મિલકત, આવે તો ઉધાર થાય. પછી જુઓ જમામાં 2 બાબતો આવશે. તમે યંત્રના પેમેન્ટ ચેક દ્વારા કર્યું છે વાંચો રકમમાં, તો બેંક ખાતે જમા 20,000 થશે, 500 રૂપિયા તમે જે ગોઠવણીનો ખર્ચો છે એ રોકડા ચૂકવા, એટલે રોકડા 500 ધંધામાંથી જશે, એટલે રોકડ ખાતે જમા 500. લખો આમ નોન. પહેલી આમ નોન, યંત્ર ખાતે ઉધાર 20,500, તે બેંક ખાતે જમા 20,000, તે રોકડ ખાતે જમા 500, બાબત છે યંત્ર ખરીદ્યું તેમ. જો અહીંયા ખરીદી શબ્દ ન વપરાયો, ખરીદી માલ માટે જ વપરાય, મિલકત માટે મિલકત શબ્દ વપરાય. બરાબર. હા, પાછા ઘણા વિદ્યાર્થી ભાઈ બહેનને એમ લે સાહેબ અહીંયા આગળ ખરીદ ખાતે માલ નથી ખરીદ્યો, માલની ખરીદી કરવામાં આવે ને તો ખરીદી શબ્દ, માલનું વેચાણ કરવામાં આવે તો વેચાણ શબ્દ, મિલકત લેવામાં આવે કે મિલકત આપવામાં આવે તો મિલકતનું નામ લખવાનું, યંત્ર હોય તો યંત્ર, ફર્નિચર હોય તો ફર્નિચર વગેરે. ચલો બીજું, 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું, લારી ભાડાના 50 રોકડા ચૂકવા. 3,000 ને 50 રૂપિયામાં ફર્નિચર ની ખરીદી થઈ. કેમ કે ફર્નિચર ખરીદી પછી ઘરે દુકાનમાં લાવો, ઓફિસે લાવો તો જ એનો ઉપયોગ થાય. લખો ફર્નિચર ખાતે ઉધાર 3,050, 30,50, તે. હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, કુલ ફર્નિચર આપણું ગણાશે 3,050. બરાબર. પછી જુઓ કાવેરી ફર્નિચર માર્ટ સંસ્થાના નામનો ઉલ્લેખ છે,
ફર્નિચર ના 3000 રૂપિયા આપ્યાનો ક્યાંય ઉલ્લેખ નથી. આનો મતલબ તમે કાવેરી ફર્નિચર પાસેથી ઉધારમાં ફર્નિચર લઈ આવ્યા. કાવેરી ફર્નિચર માટી સંસ્થા છે, તમને ઉધાર આપનાર છે, એટલે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર ખાતે જમા થશે. એટલે લખો તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા. કાવેરી ફર્નિચર માર્ટ ખાતે જમા 3000. ₹50 લારી ભાડાના રોકડા ચૂકવા. 50 રોકડા તમારી પાસેથી ગયા. લખો તે રોકડ ખાતે જમા ₹50. બાબત છે ફર્નિચરની ઉધાર ખરીદી કરી તેના. ત્રીજી તારીખ, ત્રીજો ક્રમ, મહાલક્ષ્મી મિલના 50 શેર શેર દીઠ 100 ના ભાવે ખરીદી, 20 પૈસા દલાલી સહિતના નાણા ચેકથી ચૂકવો. વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમને નહીં ખ્યાલ હોય પણ આપણા દેશમાં શેરની ખરીદ વેચાણ દલાલ મારફત જ થાય, જેને બ્રોકર કહેવામાં આવે. તમે શેર ખરીદો ને તોય દલાલી દેવાની, વેચો ને તોય દલાલી દેવાની, એ એડ થઈને જ આવે. બરાબર? તો હવે અહીંયા ધ્યાન આપજો, મહાલક્ષ્મી મિલના શેર કેટલા શેર છે? 50 શેર ગુણ્યા એની કિંમત 50 શેર શેર દીઠ 100 રૂપિયાનો ભાવ, તો કેટલા થશે? 5000 થશે શેર. 50 શેર 100 રૂપિયાનો ભાવ, 5000 ના શેર થશે. પછી શેર દીઠ દલાલી, તો 50 શેર ગુણ્યા શેર દીઠ દલાલી 20 પૈસા છે. શેર દીઠ દલાલી ના કેટલા ચૂકવા? 20 પૈસા. 20 પૈસા એ પૈસા છે, તો આ રીતે લખાશે કે 0.20 પૈસા. બરાબર? તો 20 પૈસા તમારે દલાલી ના થયા. તો ભાઈ 50 × 0.20 કરો તો કેટલા થશે? 10 રૂપિયા થશે. તો એનો મતલબ 5000 ને 10 શેરની કુલ કિંમત ગણાશે. બરાબર? તમને શેર કેટલામાં પડ્યા ગણાય? 5000 ને 10 રૂપિયામાં. લખો શેર એ પણ મિલકત છે. જુઓ, તમે શેરમાં રોકાણ કરો, બેંકમાં પૈસા રોકો, સોના ચાંદીમાં રોકો, જમીનમાં રોકો, એવી જ રીતે શેરમાં રોકાણ કરે જેને શેર બજારમાં ખબર પડતી હોય એ લોકો. બરાબર? લખો મહાલક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર. જો અહીંયા શેર ખાતે, મહાલક્ષ્મી મિલ તો એની ઓળખાણ છે કે ભાઈ બધાના શેર આવતા હોય. મહાલક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર 5010, તે બેંક ખાતે જમા. અન્ડરલાઈન કરો, ચેકથી રકમ ચૂકવી. તે બેંક ખાતે જમા 5010. બાબત છે શેરમાં રોકાણ કરી ચેક આપ્યો તેના. ચોથું, 5000 ના ફર્નિચર ના બદલામાં 4000 નો માલ આપ્યો. મિત્રો, વિનિમયનો વ્યવહાર આવ્યો, હાટાપાટાનો. તમે 5000 નું ફર્નિચર લીધું અને તમે એને ચેક
કે રોકડાનો આપ્યા, માલ આપ્યો, વસ્તુ આપી, બરાબર? તો લખો, પેલા તો મિલકત ધંધામાં આવી, ફર્નિચર ખાતે ઉધાર 5000, ફર્નિચર ખાતે ઉધાર 5000, તે વેચાણ ખાતે જમા. જો આ વેચાણ જ થયું એક પ્રકારનું, તમે માલ આપી અને બદલામાં રોકડા કે ચેક નો લીધો, પણ તમે ફર્નિચર લીધું, તે વેચાણ ખાતે જમા 5000. બાબત છે ફર્નિચરના બદલામાં માલ આપ્યો તેના. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે હશે 4000 નો જ માલ આપ્યો ને? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમને જે હામે મળ્યું ને એ તમારા માલની કિંમત ગણાય, બરાબર? હવે આમાં કેવું થાય કે માલની કિંમત કેટલી છે? 4000. તમે અત્યારે વેચાણ તરીકે આંકડો કેટલો લખ્યો? 5000 નો. તો આનો મતલબ એમ થયો કે 1000 નો નફો છે. આ નફો જ્યારે તમે છેલ્લે વાર્ષિક હિસાબ લખો ને ત્યારે મળે, કે ખરીદીનો આંકડો હોય ને વેચાણનો આંકડો હોય. હવે માલ તો 4000 નો હતો, આપ્યો આમે જોઈ 5000 માં જ આપ્યો ગણાય, બરાબર? 5000 માં આપ્યો ગણાશે. ટૂંકમાં મોટી રકમ થી એન્ટ્રી કરવાની. એટલે ચોપડી 4000 નો હતો, આપ્યો 5000 માં, એટલે 1000 નો નફો વર્ષને અંતે વાર્ષિક હિસાબમાં તમને મળે. પછી જૂનું યંત્ર, 6000 નું જૂનું યંત્ર 5000 માં વેચ્યું. 6000 નું યંત્ર વેચ્યું કેટલા રૂપિયામાં? 5000 માં. 5000 રોકડા ધંધામાં આવ્યા. લખો, રોકડ ખાતે ઉધાર 5000. યંત્ર છે કેટલાનું? 6000 નું. તમારું 6000 નું યંત્ર વિદ્યાર્થી મિત્રો તમે 5000 માં વેચ્યું, 1000 નું નુકસાન થયું, ખર્ચ નુકસાન ઉધાર થાય. લખો ઉધારમાં બીજી એન્ટ્રી, જો સંયુક્ત આમનોન છે, પેલા હું બોલી જાઉં છું પછી તમે લખો. રોકડ ખાતે ઉધાર 5000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000, અને યંત્ર એટલે મિલકત ધંધામાંથી ગઈ જાય તે જમા, એટલે યંત્ર ખાતે જમા 6000. લખો, રોકડ ખાતે ઉધાર 5000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 1000, તે તે યંત્ર ખાતે જમા 6000. બાબત છે યંત્રનું વેચાણ કર્યું તે. છેલ્લો વ્યવહાર, 50000 ની જમીન ખરીદી, 2000 દસ્તાવેજ અને કાનૂની ખર્ચ થયો, નાણા રોકડા ચૂકવા. ભાઈ, 50000 ની જમીન, 2000 નો દસ્તાવેજ, 52000 ની જમીન ગણાશે. જમીન મિલકત ખરીદી મતલબ ધંધામાં આવી. લખો, જમીન ખાતે ઉધાર 52000, નાણા રોકડા ચૂકવા, રોકડ ધંધામાંથી જાય છે, તે રોકડ ખાતે જમા 52000. બાબત છે જમીન ખરીદી રોકડ ચૂકવી તેના.
चलो विद्यार्थी मित्रों तमे आ दाखलो सरवाळो ने बधु करीन व्यवस्थित कम्प्लीट करी नाखजो बराबर। हवे एवो ने एवो एक बीजो खूब सहेलो अने सरळ खर्च अने आवक नो दाखलो, मतलब उपज खर्च ना व्यवहारो। तो तमने पहला तो उपज खर्च खाता नो उधार जमा नो नियम याद करावी दो के खर्च थाशे नुकसान थाशे तो उधार, आवक मळे उपज मळे तो जमा। एटले आमा खर्चा हशे तो उधार करशु, आवक हशे तो जमा करशु। चलो विद्यार्थी मित्रों हेडिंग लखो शशांकनी आमनोन। बे पेज मां आमनोन नो फॉर्मेट तैयार करी नाखो अथवा तमारे जेटली जरूर पड़ती हो एटली। अहीं वीडियो पॉज करी अने तमे आमनोन नो फॉर्मेट कम्प्लीट करी नाखजो। चलो हवे दाखलो गणीए, तमे वीडियो अटकावी फॉर्मेट दोरीन तैयार रहेशो। विद्यार्थी मित्रों तारीख जुओ, प्रश्न मां ज आपेली छे के मे 2014 ना व्यवहार उपरथी आमनोन लखो। एटले पहला तो तारीख लखो 2014 मे 1। आमां घणुं बधुं शीखवानुं आवशे, दाखलो आम नानो पण घणुं शीखवाड़ी जाशे। दुकानना उद्घाटन प्रसंगे चा पाणी नास्ताना खर्चना 500 ચૂકવા। વિદ્યાર્થી મિત્રો એને પરચુરણ ખર્ચ કહેવાય, ચા પાણી ઠંડા પીણા આઈસ્ક્રીમ બરાબર। પછી એવો વ્યવહાર આવે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ગોળધાણા તથા પૂજાની દક્ષિણાના આટલા રૂપિયા ચૂકવા, તો આ બધું છે ને પરચુરણ ખર્ચ ખાતે। ખાસ યાદ રાખજો ચા પાણીને લગતા ખર્ચા, નાસ્તો આ બધું। પછી ઘણી વાર એવો વ્યવહાર આવે ધંધામાં સત્યનારાયણની કથા કરાવી જેના પ્રસાદ તથા દક્ષિણાનો ખર્ચ 2000 થયો, તો એ પરચુરણ ખર્ચ જ કહેવાય। ખાસ યાદ રાખજો બરાબર, ચા પાણી ઠંડા પીણા આ બધું છે એ પરચુરણ ખર્ચ તરીકે લખાશે। તો તમે ખર્ચ ચૂકો લખો 2014 મે 1 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 500 તે રોકડ ખાતે જમા 500 બાબત છે ખર્ચ ચૂકવ્યો તેના। બીજું જો એમાં શીખવાનું, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400 ના ખરીદ્ય। ભાઈ ચોપડા ફાઇલ બરાબર આ બધું સ્ટેશનરી માં ગણાશે। એવો વ્યવહાર આવે બિલ બુક છપાવી, રબર સ્ટેમ્પ સિક્કા રબર સ્ટેમ્પ બનાવરાવ્યા બરાબર। તો ચોપડા ફાઇલ બિલ બુક સ્ટેપલર પેન રબર સ્ટેમ્પ આ બધું સ્ટેશનરીનો ખર્ચ ગણાય। પછી ત્યાં ચોપડા ખર્ચ ફાઇલ ખર્ચ એવા અલગ અલગ ખર્ચા ન કરવાના હોય, સ્ટેશનરીની આઈટમ બધી સ્ટેશનરીમાં જ ગણાય બરાબર। એટલે લખો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 400 તે રોકડ ખાતે જમા 400 મજૂરીના 200 લારીવાળાના 100 રોકડા ચૂકવા, લખો મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200 સંયુક્ત આમનોન થશે। જો ખર્ચ ઉધાર થાય, મળ્યા હોય તો જમા થાય આવક, ચૂકવા હોય તો ખર્ચ ઉધાર થશે। મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200
લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર 100 અહીંયા ખર્ચ નો લખો લારી ભાડું ખાતે ઉધાર એમ લખો તોય ચાલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર 200 લારી ભાડા ખાતે ઉધાર 100 કુલ 300 રોકડા ચૂકવા તે રોકડ ખાતે જમા 300 હવે જો આવી રીતે આમ સરસ ગાડી આલી જતી હોય ને એ પાછું આપણને આ લોકોને ગમે નહીં ચોપડી વાળાને પેપર કાઢનારને એ કઈક વચ્ચે હળી હંચા કરે હવે જુઓ નો હવેનો વ્યવહાર ઉતાવળે તમે મરી જાઓ ભૂલ કરી બેસો એવો વ્યવહાર દુકાન ભાડાના 500 ઘર ભાડાના 300 ચૂકવા અંડરલાઈન કરો ઘર ભાડું માલિકની અંગત બાબત ઉપાડ કહેવાશે અહીંયા તમે ઉતાવળે દુકાન ભાડા ખાતે ઉધાર ઘર ભાડા ખાતે ઉધાર એમ લખી નાખો એટલે ખોટું પડે દુકાન ભાડું એ ધંધાનો ખર્ચો છે જો દુકાનનું ભાડું છે દુકાન એટલે ધંધાની જગ્યા પણ ઘર તો માલિકને હોય ભાઈ તો એ ઉપાડ કહેવાશે એટલે અહીંયા ઉપાડની બદલે ઘર ભાડા શબ્દનો ઉપયોગ કરવામાં આવે એટલે ચોકડી પડે માર્ક્સ વયા જાય તો લખો દુકાન ભાડા ખાતે ઉધાર 500 દુકાન ભાડા ખાતે ઉધાર 500 ઉપાડ ખાતે ઉધાર 300 તે ચૂકવા એટલે રોકડા ગયા રોકડ ખાતે જમા 800 બાબત છે દુકાન ભાડું તથા ઘર ભાડું ચૂકવ્યું તેના કમિશનના 400 મળ્યા એટલે ઉપજ થઈ આવક થઈ રોકડા ધંધામાં આવ્યા લખો આમ નોંધ રોકડ ખાતે ઉધાર 400 તે કમિશન ખાતે જમા 400 બાબત છે કમિશન મળ્યું તે દલાલીનો 800 નો ચેક મળ્યો ચેક મળે એટલે બેંક ખાતે ઉધાર થાય બરાબર હવે આપણે એક આખો દાખલો બેંકને લગતા વ્યવહારોનો ભણી ગયા એટલે તમને ખ્યાલ છે લખો બેંક ખાતે ઉધાર 800 તે દલાલી ખાતે જમા જો દલાલી મળી આવક ઉપર જમા થાય દલાલી ખાતે જમા 800 બાબત છે દલાલીનો ચેક મળ્યો તેના 15મી તારીખ ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું જાહેરાત એ પછી ગુજરાત સમાચારમાં આપો સૌરાષ્ટ્ર સમાચારમાં આપો કોઈ સિનેમામાં આપો બરાબર જેમાં પણ જાહેરાતનો ખર્ચ કર્યો કહેવાય એ પછી તમે ટીવીમાં આપો કે છાપામાં આપો બરાબર કે તમે સેમ્પલ બનાવીને વેચો કે પછી તમે ચોપાનિયા એટલે કે પેમ્પલેટ બનાવીને વેચો તો એ બધું જાહેરાત ખર્ચની અંદર જ ગણાશે માધ્યમ ગમે એ હોય પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય જાહેરાત તમે ધંધાની કરી તો એને જાહેરાત ખર્ચ કહેવાશે લખો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 300 તે રોકડ ખાતે જમા 300 બાબત છે જાહેરાત ખર્ચ
ચૂકવ્યો તેના। બહુ સરસ વ્યવહાર એવો, ઇક્વિટી શેર પર ડિવિડન્ડ 500 મળ્યું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે હંમેશા યાદ રાખવું પડશે, ડિવિડન્ડ હંમેશા ચેક દ્વારા જ મળે। કંપની આખા દેશમાં ગમે ત્યાં આવેલી હોય, તમે શેરમાં રોકાણ કર્યું હોય ને એટલે કંપની તમને વર્ષ પૂરું થાય એટલે ડિવિડન્ડ આપે, તો જ લોકો શેરમાં રોકાણ કરે ને, બરાબર। તો હવે કંપની કઈ ઘરે ઘરે દેવા ન નીકળે, ડિવિડન્ડ ડિવિડન્ડ ઈ ચેકના માધ્યમથી આપે, એટલે ડિવિડન્ડ હંમેશા। અને અત્યારના સમયની લેટેસ્ટ તમને છેલ્લામાં છેલ્લી માહિતી આપું તો હવે તો ડિવિડન્ડ સીધું તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય, પેલા તો કુરિયરમાં ચેક આવતો, હવે તો ડિજિટલ પ્લેટફોર્મ થઈ ગયું એટલે તમે જુઓ ને તો તમારા બેંક એકાઉન્ટની અંદર સીધો ડિવિડન્ડ જમા થઈ જાય। તો ડિવિડન્ડ અને ડિબેન્ચરનું વ્યાજ હંમેશા ચેક દ્વારા જ મળે, ટૂંકમાં બેંક ખાતે જ લખાશે। જો હું આ બધું સમજાવું ને એ વિદ્યાર્થી મિત્રો તમે લખતા જાજો, ક્લાસમાં હોય તો છોકરાઓ લખે, આ રીતે ઓનલાઈન હોય તો તમારે લખવું પડે। મેં તો તમને કહી દીધું ભાઈ ચોપડા ફાઇલ બિલ બુક આ બધું સ્ટેશનરી કહેવાય, પણ એ તમારે લખી રાખવાનું હોય, બરાબર, નહીતર તો પાછું તમારી સ્થિતિ હતા ને અહીંયા જ રહેશે। એવી રીતે આ બાબત તમારે લખી લેવાની કે ડિવિડન્ડ અને ડિબેન્ચર વ્યાજ મળે, ડિવિડન્ડ લખી લો, ડિવિડન્ડ અને ડિબેન્ચર વ્યાજ મળે, એટલે સૂચના હોય કે ન હોય બેંક ખાતે જ ઉધાર કરવું, તો લખો બેંક ખાતે ઉધાર 500, તે ડિવિડન્ડ ખાતે જમા 500 બાબત છે, ડિવિડન્ડ મળ્યું તેના। એસઆર કંપનીએ ડિબેન્ચરનું 1000 વ્યાજ ચેકથી ચૂક્યું, એસઆર કંપનીએ ચૂકવ્યું છે, આપણને તો મળ્યું, અને આમથી ડિબેન્ચરનું વ્યાજ કંપનીએ દેવાનું હોય, આપણે બધાએ તો ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય ને એટલે ડિબેન્ચરનું વ્યાજ મળે, જો કીધું છે, ન કીધું હોય ને તો એ બેંક જ આવશે, બરાબર। આમાં તો એને કીધું છે કે ભાઈ ચેકથી ચૂક્યું, ન કીધું હોય તો તે ડિવિડન્ડ અને ડિબેન્ચર વ્યાજ હંમેશા બેંક દ્વારા જ પ્રાપ્ત થાય, લખો બેંક ખાતે ઉધાર 1000, તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા 1000 બાબત છે, ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું તેના। પછી દુકાન માટે 3000 ની કિંમતનું સાઇન બોર્ડ બને, સાઇન બોર્ડ આમ નથી ઓળો, તમને કીધું હોય કે ભાઈ આ તમે ઘણીવાર મોટા કોમ્પ્લેક્સમાં જાઓ તો નીચે લખ્યું હોય પ્રથમ માળ ઉપર આ વિભાગો છે, બીજા માળ ઉપર આ વિભાગો છે, ત્રીજા માળ ઉપર, એને સાઇન બોર્ડ કહેવાય। ઈ એક જાતનો વિદ્યાર્થી મિત્રો આપણી મિલકત ફર્નિચર ગણાશે, બરાબર, કે ભાઈ સાઇન બોર્ડ, તમે સાઇન આપ્યા કે ભાઈ અહીંયા આગળ આ ફ્લોર ઉપર આ છે। ઘણીવાર તમે જુઓ ફ્લોર મોટો હોય તો કયા વિભાગ ક્યાં છે, બરાબર છે, એના માટેની સૂચનાઓ હોય છે, એને સાઇન બોર્ડ કહેવાય, એ ફર્નિચર ગણાશે, જે બોર્ડ હોય ને, લખો ફર્નિચર ખાતે ઉધાર 3000, ફર્નિચર ખાતે ઉધાર 3000, તે રોકડ ખાતે જમા 3000 બાબત છે, સાઇન બોર્ડ
બનાવ્યું તેના, કેમ કે સાઇનબોર્ડ બનાવ્યું ક્યાંય વ્યક્તિ કે સંસ્થાનો નામનો ઉલ્લેખ નથી, મતલબ આપણે રોકડા ચૂકવીને સાઇનબોર્ડ બનાવ્યું, સાઇનબોર્ડ બનાવડાવ્યું તેના. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આમ નાના સહેલા પણ ઘણું બધું સમજ્યા આપણે. મિલકતના વ્યવહારોમાં આપણે શીખ્યા કે ઈ નિયમ તો આપણે આરો પાળીએ છીએ, એકાઉન્ટ નોતા ભણતા તોય તે મિલકતનો ખર્ચ મિલકતમાં ઉમેરતા હતા, પણ આજે કાયદેસર રીતે નિયમ સહિત ઉમેરીને લખતા શીખ્યા. ઉપજ ખર્ચના વ્યવહારોમાં શીખ્યા, બરાબર, કે જાહેરાતનો ઈ પછી ગમે એમાં જાહેરાત કરી હોય જાહેરાત ખર્ચ જ કહેવાય, ચા પાણી ઠંડા પીણા દુકાનનો ઉદઘાટન પ્રસંગે આઈસ્ક્રીમનો ખર્ચો વગેરે બધું પરચુરણ ખર્ચમાં જ આવશે. ચાલો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.